નમસ્કાર મિત્રો, ખેડૂતો માટેના એક સ્પેશિયલ વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો હવે 4-5 દિવસમાં વરસાદ નહીં થાય તો ખેડૂતો માટે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ઊભી થશે, એટલે જ આપણે આ વિડીયો સરકારને વિનંતી કરવા માટે બનાવ્યો છે. મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી સરકાર સુધી આ વિડીયો પહોંચી શકે અને ખેડૂતો માટે કંઈક સારું કામ આપણી આ યુટ્યુબ ચેનલ થકી થઈ શકે એવી આ વિડીયો પાછળ આપણી આશા રહેલી છે. આ એક એવો સમય છે કે જે સમયમાં ખેડૂતો પાસે રૂપિયા હોતા નથી. વાવણીનો સમય પત્યો એટલે ખેડૂતોને ખાતર, બિયારણ, મજૂરી, પિયતમાં બધા રૂપિયા વપરાઈ ગયા હોય છે. હવે જો પાક ફેલ જાય તો નવું વાવેતર કરવા માટે ખેડૂતો પાસે રૂપિયા નથી, અને એટલે જ સરકારે ખેડૂતોની મદદ કરવી પડે. અને એ માટેના બે રસ્તા જે મને સૂજ્યા છે એ રસ્તા હું અહીંયા સરકારને વિનંતી કરું છું કે આ બે રસ્તા થકી ખેડૂતોને મદદ કરે. જે ખેડૂતોએ પાક વીમો ભર્યો હોય એને તાત્કાલિક ધોરણે પ્રોસેસ કરીને 25% રકમ આપી દેવી જોઈએ, જેથી ખેડૂતો હવે જ્યારે સારો વરસાદ થાય ત્યારે વાવેતર કરી શકે. જોકે બધી વીમા કંપની પ્રાઇવેટ છે અને હજી તો વીમા કંપનીને પ્રીમિયમ પણ નથી મળ્યું, એટલે આ પ્રક્રિયામાં સમય લાગી શકે. પણ જો સરકાર ધારે તો આ વસ્તુ પણ થઈ શકે. અને જો આ વસ્તુ પોસિબલ ના લાગતી હોય તો બીજો રસ્તો જે છે એ તો સરકાર અપનાવી જ શકે. એ રસ્તો એવો છે કે અત્યારે પાક ધિરાણની મર્યાદા 3 લાખની છે, એટલે આપણે લોન લેવા જઈએ તો આપણને વધારેમાં વધારે 4% લેખે 3 લાખ સુધીનું વ્યાજ, 3 લાખ સુધીની લોન આપણને મળે છે. 0%ની યોજના છે પણ એ હજી ક્યાંય લાગુ પડેલી આપણને જણાતી નથી. એટલે અત્યારે પાક ધિરાણની મર્યાદા 3 લાખની છે, તો સરકારે એમાં ઉમેરો કરીને 1 હેક્ટર દીઠ 30,000 કે 40,000 રૂપિયા વધુ મળે એવી યોજના લાવવી જોઈએ. એટલે જે ખેડૂતોએ પાક ધિરાણ લઈ લીધું હશે એમને નવા વાવેતર માટે રૂપિયા મળી શકે અને ખેડૂતો આગળનું વાવેતર કરી શકે. જ્યારે અમરેલીમાં 2-3 વર્ષ પહેલા પૂર આવ્યું, જે આપણને ખબર છે બહુ ભયાનક પૂર આવેલું, ત્યારે આવી જ રીતે ત્યાંના ખેડૂતોને 1 લાખ રૂપિયા વગર વ્યાજે બેંક દ્વારા સહાય રૂપિયા આપવામાં આવ્યા હતા. હવે જો સરકાર ધારે તો આ યોજના તરત જ લાગુ કરી શકે છે. આપણે બજેટમાં ઘણીવાર કેલેમિટી રિલીફ ફંડ એવું નામ સાંભળ્યું હશે, જેને CRF તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક એવું ફંડ સરકાર પાસે હોય છે, જ્યારે બજેટ સરકાર રજૂ કરે ત્યારે અમુક રૂપિયા રિઝર્વ રાખવામાં આવે છે. એ એના માટે રાખવામાં આવે છે કે જો રાજ્યમાં અથવા દેશમાં વાવાઝોડું, ધરતીકંપ, અનાવૃષ્ટિ, દુષ્કાળ જેવી કુદરતી આપત્તિ આવે તો એના માટે આ જે ફંડ હોય એનો ઉપયોગ કરવાનો હોય છે. તો અત્યારે આ દુષ્કાળ જેવી પરિસ્થિતિ જણાઈ રહી છે, એમાં સરકાર આ ફંડનો ઉપયોગ કરી અને ખેડૂતોને સહાય કરી શકે. મિત્રો, મારી તમને વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ ફેલાવો જેથી વધુને વધુ લોકો સરકાર સુધી આ વિડીયોને પહોંચાડી શકે. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા.